ત્રિપદીના સરવાળા જોઈએ આપણે આગળ દ્વિપદીના સરવાળા જોયા કે દ્વિપદીના સરવાળા કઈ રીતના કરીશું હવે આપણે ત્રિપદીના સરવાળા જોઈએ જો અહીંયા પણ ત્રણ પદ આપેલા છે અહીંયા પણ ત્રણ પદ આપેલા છે તો પહેલા હાઉસમાં 3x² - 2x + 4 હાઉસ પૂરો પ્લસ અહીંયા મૂકીશું 2x² + 3x - 5 હવે કાઉ છોડીએ તો 3x ની 2 ઘાત - 2x + 4 + 2x² + 3x - 5 હવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો 3x² સજાતીય પદો એટલે કે જેના ચલ અને ઘાત સરખા તેવા સજાતીય પદો થશે અહીંયા x નો સ્ક્વેર છે એવું જ પણ અહીંયા પણ છે પ્લસ 2x નો સ્ક્વેર માઈનસ 2x એવું જ પણ પ્લસ 3x પ્લસ 4 માઈનસ 5 હવે 3 ને 2 5x નો સ્ક્વેર માઈનસ છે પ્લસ છે 10 માઈનસ માઈનસ કરીશું 3 માંથી 2 જશે તો x મોટા સંખ્યા નું ચિહ્ન લાઈનને ફક્ત મૂકીશું કે જ્યારે આપણે સરવાળા કે બાદબાકી ની અંદર સરવાળો કરતા અથવા બાદબાકી કરતા સંપૂર્ણ 1 મળે ત્યારે આપણે 1 છે નહીં લખીશું ફક્ત એ જે ચલ આવશે એ ચલ લખીશું ત્યાર પછી માઇનસ પ્લસ માઇનસ એટલે મોટી સંખ્યા નું ચિહ્ન માઇનસ 5 માંથી 4 જશે તો 1 તો આવી રીતના આપણે ત્રિપદી નો સરવાળો પણ કરતા શીખીશું ત્યાર પછી બીજો દાખલો એવો જોઈએ તો 6xy માઇનસ x નો સ્ક્વેર પ્લસ 3y નો સ્ક્વેર કૌંસ ખુલ્લો પ્લસ કૌંસમાં 4x નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ 4xy હવે 6xy માઇનસ x નો સ્ક્વેર પ્લસ 3y નો સ્ક્વેર પ્લસ 4x નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર માઇનસ 4xy હવે સજાતીય પદો 6xy એનું સજાતીય પદ મળશે આપણને માઇનસ 4xy માઇનસ x નો સ્ક્વેર એનું સજાતીય પદ મળશે આપણને પ્લસ 4x નો સ્ક્વેર પ્લસ 3y નો સ્ક્વેર માઇનસ 2y નો સ્ક્વેર તો હવે પ્લસ છે માઇનસ છે 6 માંથી 4 બાદ કરીશું તો આપણને મળશે 2xy ત્યાર પછી આ બાજુ તો એમાં માઇનસ પ્લસ મોટી સંખ્યા ને ચિહ્ન મૂકીશું કે પ્લસ 4 આપણે અહીંયા 1 સંપૂર્ણ હશે તો 4 ની બાદ કરીશું એટલે 3x નો સ્ક્વેર અહીંયા પ્લસ છે માઇનસ છે તો મોટી પદ નું ચિહ્ન આવશે પ્લસ 3 માંથી 2 જશે તો 1y નો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જેમ દ્વિપદીના સરવાળા કર્યા એવી જ રીતના ત્રિપદીના પણ સરવાળા હવે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે સજાતીય પદોના સરવાળા કર્યા એવી જ રીતના હવે આપણે સજાતીય પદોની બાદબાકી કરીશું તો અહીંયા આપેલું આપેલું છે 7x² - 6x માંથી એટલે કે માઇનસ 4x² + 5x આપણે બાદ કરવાનું છે તો હવે પેલા કાઉ છોડીએ તો 7x² - 6x - 4x² - + આ માઇનસ 5x જો કૌંસની અંદર બાદ જ્યારે માઇનસ નું ચિહ્ન હશે તો કૌંસની અંદર જે ચિહ્ન પ્લસ નું છે તો માઇનસ થશે માઇનસ થશે તો પ્લસ થશે એ આપણે ખાસ ધ્યાન રાખીશું બાદબાકી જ્યારે કરતા હોઈશું ત્યારે હવે સજાતીય પદ મોટું હોય તો 7x² એનું સજાતીય પદ મળશે આપણને માઇનસ 4x² - 6x - 5x હવે અહીંયા માઇનસ નું ચિહ્ન છે પ્લસ માઇનસ માઇનસ પણ અહીંયા આપણે મોટી સંખ્યા નું ચિહ્ન મૂકીશું તો 7 થી 4 જશે તો 3x²
અહીંયા માઈનસ છે અહીંયા પણ માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ મોટી સંખ્યા છે એટલે માઈનસ 6/5 મળશે આપણને 11 x તો આપણો જવાબ મળશે 3x² + 11x એવી રીતે બીજો જોઈએ તો a ની 3/5 + 9x માંથી એટલે માઈનસ 7x - 2n 3/5 તો કાઉ છોડીએ તો a ની 3/5 + 9x - 7x² એ કાઉમાં માઈનસ છે એટલે પ્લસ થશે 2n 3/5 સજાતીય પદ ગોઠવીએ તો a ની 3/5 નું સજાતીય પદ મળશે આપણને પ્લસ 2n 3/5 + 9x - 7x તો અહીં આપણે સરવાળો થશે 2 ને 3 n 3/5 અહીંયા પ્લસ છે માઈનસ છે તો પ્લસ માઈનસ માઈનસ થશે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસ 9 માંથી 7 બાદ કરીશું તો 2x આપણો જવાબ મળશે 3n 3/5 + 2x એવો જ દાખલો આગળ જોઈએ 3x નો સ્ક્વેર + 5x + 2 માંથી માઈનસ 6x + 4 બાદ કરીશું તો 3x નો સ્ક્વેર નું સજાત કાઉ છોડીએ તો 5x + 2 - 6x - 4 અહીંયા માઈનસ છે એટલે ત્યાં પણ જે અંદરનું ચિહ્ન છે એ માઈનસ થશે હવે સજાતીય પદ ગોઠવીએ 3x² એનું સજાતીય પદ નથી ત્યાર પછી 5x નું સજાતીય પદ મળશે - 6x + 2 - 4 3x² + - માઈનસ થશે 6 માંથી 5 જશે તો 1 એટલે આપણે 1 મૂકવાનો નથી જો આવી રીતે જ્યારે સહગુણક આપણને 1 મળે ત્યાં આપણે એક મૂકીશું એટલે ત્યાં ફક્ત આપણે જરૂર મૂકીશું પ્લસ માઈનસ માઈનસ થશે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે 4 માંથી 2 મળશે જશે તો આપણને મળશે માઈનસ 2 તો આપણો જવાબ છે અહીં મળશે 3x² - x - 2 તો આવી રીતે આપણે સજાતીય પદોની સરવાળા અને બાદબાકી કરી શકીશું વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે સરવાળા અને બાદબાકી કર્યા એ દ્વિપદીના સરવાળા અને બાદબાકી કર્યા હવે આપણે ત્રણ પદ આપેલા છે અહીં જોઈએ પહેલો પદ છે 4x 3/5 - 3x 3/5 + 5x માંથી એટલે આપણે ક્યાં કરીશું માઇનસ 2x 3/5 + x 3/5 - x તો આપણે એને બાદબાકી કરીએ 4x 3/5 માઈનસ 3x 3/5 + 5x માંથી એટલે કે માઈનસ કૌંસમાં 2x 3/5 + x 3/5 - x હવે આપણે કૌંસ છોડીશું એટલે 4x 3/5 માઈનસ 3x 3/5 + 5x અહીં માઈનસ છે જો કૌંસની બહાર માઈનસ ચિહ્ન હશે અને કૌંસની અંદર પ્લસ હશે તો કૌંસના ચિહ્ન છે બધા ફરી જશે અહીંયા છે માઈનસ નું ચિહ્ન છે તો અહીંયા આપણે શું મૂકીશું માઈનસ પ્લસ માઈનસ 2x ની 2/5 માઈનસ 10 છે માઈનસ x ની 3/5 માઈનસ છે તો પ્લસ થશે x હવે આપણે સજાતીય પદ પાસે ગોઠવીએ 4x ની 3/5 એનું સજાતીય પદ મળશે આપણને માઈનસ x ની 3/5 ત્યાર પછી માઈનસ 3x નો સ્ક્વેર એનું સજાતીય પદ મળશે આપણને માઈનસ 2x નો સ્ક્વેર + 5x + x હવે અહીંયા 4 છે અહીંયા આપણે x ની 3/5 છે જ્યારે કોઈ ચલની સાથે સહગુણક કોઈ ન આપેલો હોય ત્યારે આપણે તેની સાથે 1 એનો સહગુણક છે એવી રીતના ધારીશું અને એવી રીતના આપણે ગણતરી કરીશું તો અહીંયા 4 માંથી 1 બાદ કરીશું એટલે 3
x ની 3 ઘાત હશે આયા માઈનસ છે માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ થશે પણ મોટી સંખ્યા નું ચિહ્ન આવશે 3 ને 2 5 x નો સ્ક્વેર પ્લસ 5 અને આપણે a છે 6 x તો આપણો જે જવાબ છે 3 x ની 3 ઘાત માઈનસ 5 x નો સ્ક્વેર જે પછી બીજો ધાતો જોઈએ તો એની અંદર પણ આપણે કૌંસ માં લખીશું 2x ની 3 ઘાત પ્લસ 4xy માઈનસ 2y નો સ્ક્વેર માંથી માઈનસ કૌંસ માં 3xy માઈનસ x ની 3 ઘાત પ્લસ 3y નો સ્ક્વેર કૌંસ ખોલો હવે કૌંસ છોડીએ તો 2x ની 3 ઘાત પ્લસ 4xy માઈનસ 2y નો સ્ક્વેર માઈનસ 3xy માઈનસ 3 પ્લસ થશે x ની 3 ઘાત પ્લસ છે તો માઈનસ થશે 3y નો સ્ક્વેર હવે 2x ની 3 ઘાત એનું સજાતીય પદ આપણને મળશે પ્લસ x ની 3 ઘાત પ્લસ 4xy એનું સજાતીય પદ આપણને મળશે માઈનસ 3xy માઈનસ 2y નો સ્ક્વેર માઈનસ 3y નો સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું તો ચલ આપેલો છે એનો સંકલન 1 કરીશું એટલે 2 અને 1 એટલે 3 x ની 3 ઘાત થશે અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ થશે પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે 4 માંથી પણ થશે તો 1 એટલે આપણે ફક્ત મૂકીશું ત્યાં x y હવે અહીંયા માઈનસ છે અહીંયા પણ માઈનસ છે એટલે માઈનસ માઈનસ થશે પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે માઈનસ 3 ને 2 5 5y નો સ્ક્વેર તો આપણો જવાબ છે કે ત્રિપદી ની અંદર આવી રીતના મળશે 3x નો 3 ઘાત પ્લસ xy માઈનસ 5y નો સ્ક્વેર તો વિદ્યાર્થી મિત્રો તમે હવે આવી જ રીતે ત્રિપદીના સરવાળા બાદબાકી પણ સરળતાથી કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો એ દાખલો જોઈએ તો અહીંયા 2x નો સ્ક્વેર માઈનસ 3x પ્લસ 5 અને 5x નો સ્ક્વેર પ્લસ 7x માઈનસ 6 નો સરવાળો કરી એટલે પહેલા એ બંને પદનો સરવાળો કરી તેમાંથી x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 બાદ કરો તો હવે તમે આને બે રીતે કરી શકો તો પહેલા આને સરવાળો કરી અને એમાંથી બાદ કરી શકો અથવા સીધું જ બાદ કરી દેવાનું 2x નો સ્ક્વેર માઈનસ 3x પ્લસ 5 પ્લસ કેમ કે આની બંને ની વચ્ચે સરવાળો છે એટલે 5x નો સ્ક્વેર પ્લસ 7x માઈનસ 6 નો સરવાળો કરી તેમાંથી આપણે બાદ કરવાનું છે તો સીધું એ મારા પર કરો તો પણ ચાલે x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 1 અથવા ન કરવું હોય તો તમે આ બંને નો સરવાળો કરી અને એનો જે જવાબ આવે એમાં આ બાદ કરો અથવા એક સાથે ત્રણે ભાગ કરો તો પણ તમને જવાબ સરખો જ મળશે હવે કૌંસ છોડીએ તો 2x નો સ્ક્વેર માઈનસ 3x પ્લસ 5 પ્લસ 5x નો સ્ક્વેર પ્લસ 7x માઈનસ 6 માઈનસ પ્લસ આ માઈનસ થશે x નો સ્ક્વેર અહીંયા ચિહ્ન બદલ છે પ્લસ છે તો માઈનસ 6 અહીંયા પણ પ્લસ છે તો માઈનસ 1 થશે હવે આમાં આપણે સજાતીય પદો ગોઠવીએ તો 2x નો સ્ક્વેર એનું સજાતીય પદ મળશે આપણને પ્લસ 5x નો સ્ક્વેર અને હજી એક એવું સજાતીય પદ મળશે આપણને માઈનસ x નો સ્ક્વેર હવે બીજું પદ જોઈએ તો માઈનસ 3x એનું સજાતીય પદ મળશે પ્લસ 7x અને અહીંયા આવશે માઈનસ 1 ત્યાં પણ સંપૂર્ણ 1 છે બરાબર અહીંયા જે ચલ છે એ સાથે સંપૂર્ણ 1 પણ છે પ્લસ 5 માઈનસ 6 માઈનસ 1 હવે સરવાળો કરીએ તો અહીંયા આપણે પહેલા કૌંસમાં 2 પ્લસ 5 માઈનસ 1 x નો સ્ક્વેર મળશે એવી રીતે અહીંયા માઈનસ 3 પ્લસ 7 માઈનસ 1 x અને અહીંયા મળશે પ્લસ 5 માઈનસ માઈનસ પ્લસ થશે
ऑप्शन चेंज नो माइनस नो ऑप्शन छ में ही नहीं मिल सके हमने सात होए पांच ने बे सात सात माथी एक बार करो डाकर में मिल सके छ एक नो स्क्वायर एवी रीतना या माइनस त्रण अने माइनस एक अथवा प्लस सात माइनस त्रण करो तो प्लस माथी माइनस बार करो तो सात माथी चार तो माइनस चार प्लस चार माइनस एक अथवा तमे आ रीते पण करी शको माइनस प्लस चार माइनस एक एक्स एटले आपणने क्या मळशे प्लस त्रण एक्स त्यार पछी प्लस माइनस माइनस सात माथी पांच जशे तो बे तो आ आपणो जवाब छे મળે છે આ પણ તમને આની જે કદ છે કઈ રીતે આવે એ સમજાવવા માટે મૂકેલું છે એટલે અહીંયા આવશે 6x નો સ્ક્વેર પ્લસ 3x માઈનસ 2 એટલે આપણે આ બે પદનો સરવાળો કરી એમાંથી આ પદ બાદ કરીશું તો આપણને જવાબ મળશે 6x નો સ્ક્વેર પ્લસ 3x માઈનસ 2 6xy પ્લસ 6 નો સ્ક્વેર માઈનસ 4x પ્લસ 8 માંથી શું બાદ કરતા 2x નો સ્ક્વેર પ્લસ 5x માઈનસ 8xy પ્લસ 5 બાકી રહે તો આપણે શું બાદ કરતા કે આપણે ક્યાં કરીશું બાદબાકી 6xy પ્લસ x નો સ્ક્વેર માઈનસ 4x પ્લસ 8 કૌંસ ખુલ્લો માઈનસ કૌંસમાં 2x નો સ્ક્વેર પ્લસ 5x માઈનસ 8xy પ્લસ 5 તો હવે આપણે કૌંસ કાઢી તો 6xy પ્લસ x નો સ્ક્વેર માઈનસ 4x પ્લસ 8 માઈનસ 2x નો સ્ક્વેર પ્લસ છે તો માઈનસ 5x માઈનસ છે તો પ્લસ થશે 8xy અને પ્લસ છે તો માઈનસ થશે 5 હવે સજાતીય પદ ગોઠવીએ 6x નો સજાતીય પદ મળશે આપણને प्लस 8xy ત્યાર પછી પ્લસ x નો સ્ક્વેર એનું સજાતીય પદ મળશે આપણને માઈનસ 2x નો સ્ક્વેર ત્યાર પછી માઈનસ 4x એનું સજાતીય પદ મળશે આપણને માઈનસ 5x પ્લસ 8 માઈનસ 5 હવે એની સદરૂપ આપીએ તો 6 ને 8 14xy નો સ્ક્વેર માઈનસ પ્લસ માઈનસ માઈનસ થશે વોટ એટલે માઈનસ નું ચિહ્ન આવશે મોટી સંખ્યા 2 છે 2 માંથી 1 થશે તો 1 આવશે પણ આપણે એ મૂકીશું કે આપણે મૂકીશું x નો સ્ક્વેર ત્યાર પછી અહીંયા છે માઈનસ 4x માઈનસ 5x માઈનસ માઈનસ પ્લસ મોટી સંખ્યાનું ચિહ્ન આવશે 5 ને 4 9x પ્લસ માઈનસ માઈનસ એટલે મોટી સંખ્યાનું ચિહ્ન 8 નું ચિહ્ન 8 માંથી 5 થશે તો મળશે આપણને 3 તો આ આપણો જવાબ મળશે જોયું વિદ્યાર્થી મિત્રો કેટલું થયેલું છે અહીંયા તમને લાગે છે કે બાકી શું વાત કરતા એ મળશે પણ એની વચ્ચે તમારે ફક્ત વાત કરીને ચિહ્ન મૂકી અને સજાતીય પદો પાસ પાસે ગોઠવી સીધું એનું સાદરૂપ જ આપવાનું છે તો આવી રીતે આપણે આવા દાખલા છે એ પણ હવે સરળતાથી ગણી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો આજે દાખલો કર્યો છે x નો સ્ક્વેર પ્લસ xy માઈનસ 2 અને 3xy પ્લસ 7 ના સરવાળામાંથી એટલે પહેલા આપણે આ બે પદોનો સરવાળો કરી ત્યાર પછી 9 પ્લસ xy માઈનસ 1 નો સ્ક્વેર અને 1 નો સ્ક્વેર પ્લસ 1 નો સરવાળો બાદ કરીશું તો પહેલા આપણે x નો સ્ક્વેર પ્લસ xy માઈનસ 2 એનો સરવાળો કરીશું 3xy પ્લસ 7 સાથે તો x નો સ્ક્વેર પ્લસ xy માઈનસ 2 પ્લસ 3xy પ્લસ 7 હવે સજાતીય પદ ગોઠવીએ તો x નો સ્ક્વેર એનું સજાતીય પદ આપણે અહીંયા છે નહીં તો પ્લસ xy એનું સજાતીય પદ મળશે પ્લસ 3xy માઈનસ 2
प्लस सात x નો સ્ક્વેર એમ આવશે અહીંયા આપણે સરવાળા ગણ કરીશું એટલે પ્લસ 3 અને 1 મળશે આપણને 4xy પ્લસ માઈનસ માઈનસ થશે મોટા ભાગનું ચિહ્ન આવશે 7 માંથી 2 બાદ કરીશું તો આપણને મળશે 5 x નો સ્ક્વેર પ્લસ 4x પ્લસ 5 એ આપણે આનો સરવાળો કર્યો હવે આપણે આનો સરવાળો કરીશું સરવાળો કરીએ a બનશે 9 xy माइनस x नो स्क्वायर प्लस x नो स्क्वायर प्लस a तो आंसर वाला करिए 9 plus xy माइनस x नो स्क्वायर प्लस x नो स्क्वायर प्लस a तो 9 plus xy इन सब के ऊपर आपने ये आया छे नहीं એટલે xy माइनस प्लस माइनस जैसे प्लस आपने मान से एक अगर जो है माइनस एक्स प्लस स्क्वायर जैसे प्लस एक्स प्लस स्क्वायर थोड़ी जैसे प्लस माइनस माइनस ये आपने ये मान से नौ प्लस एक्स वाई प्लस ए अगर आपने ना सर्वोत्तम बोलेंगे तो आपने आप पद बाद ही आप पद से बात करें तो अन्य मान से आपने काउंस मार एक्स नो स्क्वायर प्लस चार एक्स वाई प्लस 5 काउंट करो माइनस काउंट में 9 plus xy plus a काउंट छोड़िए तो x नो स्क्वायर प्लस 4xy प्लस 5 माइनस 9 माइनस प्लस माइनस आउटसे xy माइनस प्लस माइनस a हमें सजा रिपोर्ट बनाइए तो x नो स्क्वायर एंड सजा रिपोर्ट अपने में मतलब नहीं प्लस 4xy એનું સજાતીય પદ મળશે -xy +5 -9 -1 x નો સ્ક્વેર નો સ્ક્વેર મૂકી દેશો પ્લસ માઈનસ માઈનસ લાઈન અસર પૂરા કરી પછી પ્લસ નું ચિહ્ન 4 માંથી એક વાર કરીશું તો 3xy મળશે આ મળી ગયું છે આ મળી ગયું છે હવે આપણે આનું કરીશું તો માઈનસ છે અહીંયા પણ માઈનસ છે અહીંયા માઈનસ માઈનસ આપણે પ્લસ મળશે એટલે આપણને મળે પ્લસ 5 અને માઈનસ 10 મળશે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઈનસ અને માઈનસ 9 ને 10 થશે એટલે માઈનસ 10 થશે અને પ્લસ 5 એટલે પ્લસ માઈનસ શું મળશે માઈનસ મળશે 10 માંથી 5 બાદ કરીશું તો આપણને મળશે 5 તો આ આપણો જવાબ મળશે x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 3xy માઈનસ 5 હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે પદ હતા આ પ્રથમ પદનો સરવાળો આપણે આ કર્યો બીજા પદનો આ સરવાળો કર્યો હવે બેનેના જે જવાબ છે એનો બાદબાકી કરશું એટલે આપણો જવાબ મળશે x² + 3xy - 5 તો વિદ્યાર્થી મિત્રો તમે પણ હવે આ રીતે સાદું સરળતાથી આપી શકશો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિપદી ત્રિપદી હવે આપણે બહુપદી ના જો અહીંયા 1 2 3 4 5 પદ આપેલા છે એટલે 3 પદ કરતા વધુ છે એટલે આપણે બહુપદી છે તો આપણે એ બાદ કરવાનું છે એટલે કે બાદબાકી કરવાની છે માં પહેલું પદ છે 15 - 10x + x² + 3x ની 3 ઘાત - 7xy માંથી આપણે બાદ કરવાનું છે તો એ બાદબાકી ચિહ્ન મૂકીશું 4x ની 3 ઘાત माइनस 9x नो स्क्वायर माइनस 8x प्लस 6xy प्लस 8 હવે આપણે કાઉન્ટરની વાત કરીએ તો 15 માઈનસ 10x પ્લસ x નો સ્ક્વેર પ્લસ 3x ની 3 ઘાત માઈનસ 7xy માઈનસ 4x ની 3 ઘાત માઈનસ છે તો પ્લસ થશે 9x² માઈનસ છે તો પ્લસ 8x પ્લસ છે તો માઈનસ 6xy પ્લસ છે તો માઈનસ 8 હવે સજાતીય પદ પર જોઈએ તો 15 નું સજાતીય પદ મળશે આપણને માઈનસ 8 એટલે 15 મળી ગયા અને માઈનસ 8 બીજું પદ મળશે આપણને માઈનસ 10x એનું સજાતીય પદ આપણને મળશે પ્લસ 8x
ત્યાર પછી નું પ્લસ x નો સ્ક્વેર તો અહીંયા આપેલો છે પ્લસ 9 x નો સ્ક્વેર ત્યાર પછી પ્લસ 3 x ની 3 ઘાત તો અહીંયા આપણે આવશે માઈનસ 4 x ની 3 ઘાત 4 x ની 3 ઘાત મળી માઈનસ 7 x y માઈનસ 6 x તો આપણે જો વિદ્યાર્થી મિત્રો બધા જ પદો સજાતીય પદો પાંચ પાસે ગોઠવી દીધા છે હવે આપણે એનું સદરૂપ આપીએ તો 15 માંથી આપણે 8 બાદ કરીશું તો આપણે મળશે 7 10 માઈનસ પ્લસ માઈનસ 10 માંથી 8 કરીશું તો આપણે મળશે 2x 9 એક અહીંયા જો સંસ્થા પૂર્ણક આપણે એ કરીશું કે 9 ને 1 પ્લસ 10 x નો સ્ક્વેર અહીંયા થશે 4 માંથી 3 બાદ કરીશું મોટી સંખ્યા છે એટલે માઈનસ 4 માંથી એટલે x ની 3 ઘાત મળશે અને આ પદમાં બંને માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ થશે એટલે માઈનસ નું ચિહ્ન 6 ને 7 13xy તો આ વિદ્યાર્થી મિત્રો આપનો જવાબ છે ભણી ગયો છે હવે તમે પણ આવી રીતના બહુપદીઓના સરવાળા બાદબાકી પણ આસાનીથી કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને બહુપદીની અંદર બરાબર સરવાળા બાદબાકી કઈ રીતે કરીશું એનો બરાબર ખ્યાલ આવી ગયો છે તમે ચલ અચળ સંપૂર્ણાંક અવયવો એને સરળતાથી ઓળખતા પણ શીખી ગયા છે તો હવે તમે પણ આવી રીતના સરળતાથી સરવાળા બાદબાકી બહુપદીના